नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय संस्कृत पाठ छ भवतु भारतम, भारत देश थाओ। भवतुनो अर्थ थासे थाओ अने भारतम भारत देश। आ पाठ में भारत माता नु अभिवादन करतु एक सुंदर गीत रजू करवामां आव्युं छे। आ गीत में भारत देश वधु ने वधु प्रगतिशील बने एवी कामना व्यक्त करवामां आवी छे। लयबद्ध शब्दावलीओना पुनरावर्तनथी आ गीत सरळताथी गई बन्यू छे, एटले के गाई शकाय तेवू सरळ छे, जे आपणे आगळना विडियोमां गायुं हतुं। भारतम भारतम भवतु भारतम, भारत देश भारत देश भारत देश थाओ। भारतमनो अर्थ थशे भारत देश, भवतु एटले बनो अथवा थाओ। શું બનવાનું કહે છે? ભારત દેશ કેવો થવાનું કહે છે? તો કે શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ સમૃતમ। શક્તિ સમૃતમનો અર્થ થશે શક્તિથી ભરપૂર। શક્તિ સમૃતમનો અર્થ શું થશે? શક્તિથી ભરપૂર, કે પોતાની તેમજ અન્યની રક્ષા માટે, કે તે પોતાની પણ રક્ષા કરી શકે અને બીજાની પણ રક્ષા કરી શકે, એટલા માટે ભારત દેશને શક્તિથી ભરપૂર થવાનું કહ્યું છે। શક્તિ સમૃતમ, શક્તિથી ભરપૂર। યુક્તિ સમૃતમ એના પછીનો શબ્દ છે। યુક્તિ સમૃતમ નો અર્થ થાય પ્રયુક્તિથી યુક્ત, એટલે કે સ્વવિકાસ સાધવા માટે, સ્વવિકાસ પોતાનો વિકાસ થાય એ માટે પ્રયુક્તિથી યુક્ત થવાનું કહ્યું છે। ત્યાર પછી છે શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ। ત્યાર પછીની પંક્તિ છે શક્તિ અને યુક્તિથી ભરપૂર અથવા તો સંપન્ન। તમે કોઈ પણ એક શબ્દ અહીં લખી શકો, શક્તિ અને યુક્તિથી સંપન્ન ભારત દેશ થાઓ, કે ભારત દેશ સદા પ્રગતિને પંથે આગળ વધતો રહે, પ્રગતિના રસ્તે આગળ વધતો રહે એવી શુભકામના અહીં વ્યક્ત કરવામાં આવી છે, કે ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર, ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બને। આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। ફરી એકવાર ભારતમ ભારતમ ભવતુ ભારતમ, તો કે ભારત દેશ ભારત દેશ ભારત દેશ થાઓ। શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમનો બીજી લીટીની છે તેનું ગુજરાતી થશે કે શક્તિથી ભરપૂર અને ભારત દેશ યુક્તિવાળો બનો। શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ, આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। ત્યાર પછી છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ। અહીં શસ્ત્રનો અર્થ થાય શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, અને શાસ્ત્રધારકમનો અર્થ થાય વિજ્ઞાનને ધારણ કરનારો। અહીં ભારત દેશને કહ્યું છે કે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો, એટલે કે વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો। આમ ભારત દેશ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ, એટલે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ। પહેલી વાર શબ્દ લેવાનો છે ધારણ કરનારો, અને પછી બીજી વાર શબ્દનો અર્થ લેવાનો છે અધિકારવાળો થાઓ। ફરી એકવાર શસ્ત્ર ધારકમનો અર્થ થશે ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, શાસ્ત્ર ધારકમ એટલે વિજ્ઞાનને ધારણ કરનારો બને। ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારો અને વિજ્ઞાનને ધારણ કરનારો બને। ત્યાર પછી બીજી લીટી છે કે શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, તેનો અર્થ થશે આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં, એટલે કે વિજ્ઞાનમાં, આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ। શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ। ત્યાર પછી પેજ નંબર 22 પર રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ,
રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલીવાળો. રીતિ સંસ્કૃતમનો અર્થ થશે સંસ્કારી જીવનશૈલીવાળો. નીતિ સંસ્કૃતમનો અર્થ થશે નીતિના વિષયમાં સંસ્કારી. ફરી એકવાર, નીતિ સંસ્કૃતમનો અર્થ થશે નીતિના વિષયમાં સંસ્કારી અને રીતિ સંસ્કૃતમનો અર્થ થશે સંસ્કારી જીવનશૈલીવાળો. પેલી લીટીનું ગુજરાતી શું થશે? તો કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિ નિયમોવાળો, એટલે કે સંસ્કારી રીતિ અને નીતિથી બંનેથી યુક્ત થાઓ. પ્રથમ લીટીનું ગુજરાતી થશે કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિ નિયમોવાળો. ત્યાર પછી રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, તેનો અર્થ થશે કે સંસ્કારી રીતિ અને નીતિથી બંનેથી યુક્ત થાઓ. સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. ફરીવાર આ બંને પંક્તિનું ગુજરાતી થશે કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો. સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. ત્યાર પછીની પંક્તિ છે કે કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મનૈષ્ઠિકમનો અર્થ થશે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, કે ભારત દેશે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા જગતને કર્મનો સિદ્ધાંત આપ્યો છે. એટલા માટે અહીં કીધું છે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. ધર્મનૈષ્ઠિકમ એટલે ધર્મ પ્રત્યે, પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. ત્યાર પછી છે કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. તો અહીં તેનો અર્થ થશે કે ભારત દેશ કર્મ અને ધર્મમાં બંનેમાં સનિષ્ઠ થાઓ. ફરીવાર બંને પંક્તિનું ગુજરાતી. કર્મ ધર્મનૈષ્ઠિકમનો અર્થ થશે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને. ત્યાર પછી બીજી પંક્તિનું ગુજરાતી થશે આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સનિષ્ઠ થાઓ. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે સનિષ્ઠ થાઓ અથવા તો નિષ્ઠાવાળો થાઓ. કોઈ પણ એક અર્થ અહીં તમે લખી શકો. ત્યાર પછીની પંક્તિ છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. અહીં ભક્તિ સાધકમનો અર્થ થશે ભક્તિને સિદ્ધ કરનારો અને મુક્તિ સાધકમનો અર્થ થશે મુક્તિની સાધના કરનારો. મુક્તિની સાધના કરનારો. તો કે અહીં ભારત દેશ અહીં પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો, ભક્તિ સાધકમ એટલે ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષને સાધનારો એટલે કે મુક્તિને સાધનારો બનો. ભારત દેશને કેવું બનવાનું કહ્યું છે? તો કે ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષને અથવા તો મુક્તિને સાધનારો બનો. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. ફરીવાર આ ત્રણેય લીટીનું ગુજરાતી ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિને બંનેને સિદ્ધ કરનારો ભારત દેશ થાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આ કાવ્યનું શબ્દાર્થ અને એનું ભાષાંતર આપણે કરેલું. હવે ફરી એકવાર આ કાવ્યનું ગાન કરીએ. તમારે પણ મારી સાથે આ કાવ્ય ગાવાનું છે. ચાલો શરૂઆત કરીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ
रीति संस्कृतम, नीति संस्कृतम, रीति नीति संस्कृतम, भवतु भारतम, 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 भवतु भारतम। कर्मनैष्ठिकम, धर्मनैष्ठिकम, कर्म धर्मनैष्ठिकम, भवतु भारतम, 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 भवतु भारतम। भक्ति साधकम, मुक्ति साधकम, भक्ति मुक्ति साधकम, भवतु भारतम, 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 भवतु भारतम, 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 भवतु भारतम। विद्यार्थी मित्रों, त्यार पछी आवे छे स्वाध्याय, जे हवे आपणे आवता विडियो मां जोशुं। तो आ काव्य तमारे मौखिक पाकू करवानू रहेशे अने साथे गावानू। तो आवता विडियो मां आपणे स्वाध्यायथी अभ्यासनी शरूआत करीशुं। अस्तु, जय हिंद, वंदे मातरम।